સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું આપણે બધા શીખવા જઈ રહ્યા છીએ ટેન્સિસ ટેન્સિસ ની અંદર આપણે પહોંચ્યા છીએ સાદો ભૂતકાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ સૌ પ્રથમ આપણે સાદા ભૂતકાળની વ્યાખ્યાને સમજીએ કે સાદો ભૂતકાળ કહેવાય કોને તો જે ક્રિયા થોડા સમય પહેલા

હવે આ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ શું આવ્યું તો ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ ખાવું પીવું રમવું દોડવું આ બધી શું છે ક્રિયાઓ છે તો એના ભૂતકાળ ના રૂપી થતા હશે ધારો કે આપણી ક્રિયા છે ગો એટલે જવું તો એનું ભૂતકાળ નું રૂપ શું થશે વેન્ટ ધારો કે કમ એટલે કે આવવું તો એનું ભૂતકાળ નું રૂપ શું થશે કેમ વિઝિટ એટલે મુલાકાત લેવી એનું ભૂતકાળ શું થશે વિઝિટેડ પછી વેકઅપ એટલે ઉઠવું તો વોકઅપ પ્લે એટલે રમવું તો પ્લેડ રાખવું તો આનો ઉપયોગ આપણે કરીશું બરાબર હવે આપણે આનો ઉપયોગ કરીને જોઈએ કઈ રીતે વાક્યમાં આનો ઉપયોગ થાય છે આપણું પહેલું વાક્ય કરતા એટલે આઈ આઈ વેન્ટ ટુ ધંક યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ બેંક યસ્ટરડે હું ગઈ કાલે બેંક ગયો હતો બરાબર ગો એટલે જવું થાય ગો એટલે શું થાય જવું પણ આ તો ભૂતકાળની વાત છે હું તો ગયો હતો એવું કેવું છે મારે તો હું ગયો હતો એવું કેવું હોય તો ગો નું ભૂતકાળ શું કરવું પડશે મારે વેન્ટ ગો નું ભૂતકાળ શું કરવું પડશે વેન્ટ લખવું પડશે બરાબર તો ગો ની જગ્યાએ વેન્ટ આઈ વેન્ટ ટુ ધ બેંક યસ્ટર્ડે પછી બીજું છે વી કેમ ટુ યોર હોમ યસ્ટર્ડે અમે ગઈ કાલે તારા ઘરે આવ્યા હતા કમનો ભૂતકાળ કેમ હી વિઝિટેડ ધીસ ટેમ્પલ લાસ્ટ મંથ તેણે ગયા મહિને આ મંદિરની મુલાકાત લીધી હતી બરાબર વિઝિટેડ ભૂતકાળનો રૂપ હી વોક અપ એટ 5 એમ યસ્ટરડે તે ગઈ કાલે 5 વાગે ઉઠ્યો હતો બરાબર વેક અપ એટલે રોજ ઉઠવું તો એનો ભૂતકાળ શું થશે વોક અપ બરાબર ચલો હવે આપણે જઈએ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની અંદર જઈએ ધારો કે મારું એક સિમ્પલ વાક્ય હતું કે ભાઈ હું ગઈકાલે બેંકે ગયો હતો બરાબર આઈ ટુ ધ બેંક આ એક સાદા ભૂતકાળનું વાક્ય હતું હવે આપણે આને પ્રશ્નાર્થ વાક્યમાં મૂકીએ તો આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશ તો કઈ રીતે ભૂતકાળ છે એટલે પહેલા તો મારે શું લખવું પડશે ડીડ શું લખવું પડશે ડીડ અને સામે વાળાને પૂછું છું એટલે મારે યુ થી વાક્ય બનાવવું પડશે ડીડ યુ અને વેન્ટ એ કોનું ભૂતકાળ હતું ગો નું એટલે આપણે મારે ગો લખવું પડશે એના પછી આપણે આગળ વધીએ હી વિઝિટેડ ધી સ્ટેમ્પ ફોર લાસ્ટ મંથ એ ગયા મહિને આ મંદિરની મુલાકાત લીધી હતી બરાબર

હતા બરાબર કમ નું ભૂતકાળ શું લખેલું છે કેમ લખેલું છે કમ નું ભૂતકાળ કેમ ગઈકાલે અમે તારા ઘરે આવ્યા હતા હવે ના પાડવી છે ગઈકાલે અમે તારા ઘરે નતા આવ્યા તો ના પાડવી હોય તો શેનો ઉપયોગ કરવો પડશે ડીડ નોટ શેનો ઉપયોગ કરવો પડશે ડીડ નોટ વી ડીડ નોટ અને કેમ ની જગ્યાએ મૂળ સ્વરૂપ લખવું પડશે એ કયું છે કમ વી ડીડ નોટ કમ ટુ યોર હોમ ધ ડે બિફોર યોર સ્ટડી એટલે કે પરમ દિવસે અમે તારા ઘરે આવ્યા હતા નહીં બીજું વાક્ય છે હી વોકઅપે એ ગઈકાલે પાંચ વાગે ઉઠ્યો હતો ના છે કે નહોતો પાંચ વાગે ઉઠ્યો હતો તો ચલો ના પાડી દઈએ હી ડેટ નોટ ભૂતકાળનું વાક્ય છે ને ડેટ નોટ અને વોકઅપ તો ભૂતકાળ છે બરાબર એટલે મારે શું લખવું પડશે વેક લખવું પડશે કારણ કે ડીડ પોતે જ ભૂતકાળ છે એટલે જ્યારે ડીડ નો ઉપયોગ કરીશ

બરાબર આપણા બે વાક્યો બાકી હતા એ અહીંયા હતા આઈ વેન્ટ ટુ ધ માર્કેટ ગયો હતો ભૂતકાળ વેન્ટ બરાબર વી રોટ અવર હોમવર્ક અમે અમારું હોમવર્ક પૂરું કર્યું બરાબર પૂરું થઈ ગયું અમારું હોમવર્ક એમ રાઇટ નું ભૂતકાળ રોટ એટલે કે અમે અમારું હોમવર્ક પૂરું કરી દીધું બરાબર પૂરું થઈ ગયું એમ ક્યારનું થઈ ગયું બરાબર અમે તો રમવાઈ જતા રહ્યા એના પછી એમ એટલે કે એ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ બરાબર આ રીતે આપણે સાદો ભૂતકાળ અહીંયા આગળ પૂરો થાય છે ફરીથી મળીશું ભણતા રહીશું